નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. અમેરિકાના જોસેફે સાધુ બની ભવનાથમાં ધૂની દખાવી સાધુ સંતો પાસેથી મેળવી રહ્યા છે હિન્દુ ધર્મનું જ્ઞાન. બગસરા પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે કોબીના પાકને ભારે નુકસાન જતા ખેડૂતો મુશ્કેલીમાં. ખેડૂતોએ માર્કેટયાર્ડ બહાર કોબીને ગાયોને ખવડાવી રોષ વ્યક્ત કર્યો હતો. જળ એ જીવન. પાણી બગાડતા લોકો અને સરકારી યોજનામાં થતા પાણીના વેડફાર સામે જુઓ આ દ્રશ્યો. છોટા ઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારના કુંડલી મુગડી ગામના છે, જ્યાં પાણી માટે આદિવાસી પરિવાર કુઓ ખોદાવા મજબૂર બન્યો છે. દીવ ખાતે સ અંબાલાલ સોમાણી અને સ નિર્મલાબેન સોમાણી સ્મારક નિધિ કાર્યક્રમ યોજાયો. ભારત સરકારના ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ દ્વારા દેશના 8 સિટીના નિર્ભયા પ્રોજેક્ટ શરૂ કરાશે, જેને લઈને અમદાવાદ પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા ધાનેરાની રાજ પ્રોવિઝન નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તેલનું સેમ્પલ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની સંસ્કાર વિદ્યાલય સંકુલ સારાના વિદ્યાર્થીઓ દ્વારા ફ્રૂટ તથા શાકભાજી વેપાર મેળા સાથે વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી પરંપરાગત ખેતી છોડી ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ ફરી રહ્યા છે, ત્યારે સાબરકાંઠાના ઈડનના નવા રહેવાસના ખેડૂતે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી કરીને એક નવો જિલ્લો જીત્યો છે, જેમાં અન્ય ખેડૂતોની સરખામણીએ મબલક આવક આપતી સ્ટ્રોબેરીની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પણ આ ઉદાહરણ સ્વરૂપ સાબિત થઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ દ્વારા હાથસે હાથ જોડો પદયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ નગરના પ્રાંત પ્રશ્નોની યાત્રા દરમિયાન પેમ્ફલેટ નગરજનોને વેચવામાં આવ્યા હતા અને આવો હાથસે હાથ જોડો યાત્રામાં જોડાઓ નગરજનોને આહવાન કર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સેટ પિયંડર આર હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો હતો. સુલતાનપુરમાં રેલવે અકસ્માત. બે માલગાડીઓની ટક્કર. ટ્રેક ઉપરથી ઉતર્યા 6 ડબ્બા. ભારત પીચ છુપાવી રહ્યું છે. બીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયા મીડિયાનું રડવાનું ચાલુ. કોર્ટ કેસમાં એમએલએ હાર્દિક પટેલ સામે એરેસ્ટ વોરંટ કર્યું ઇસ્યુ. ફેસ માસ્ક પહેરવાથી કોવિડ-19ને ફેલાવતો રોકવામાં વધુ મદદ ના મળી. અધ્યયનમાં દાવો. ભારતીય ક્રિકેટનો અમૃતકાળ. તને ફોર્મેટમાં નંબર 1 ટીમ. ખેલાડીઓ પણ ચમક્યા. મહાશિવરાત્રિની તૈયારીઓને લઈને બે જૂથ વચ્ચે અથડામણ. કલમ 144 લાગુ. ₹9,999 માટે 1 કરોડથી વધુની બોલી લાગી. સીએમએ મંગાવી માહિતી.
તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.